નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 24 મે 2020માં ડેલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, આ વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો, સ્વજનો અને વિદ્યાર્થીઓ સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 24 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે RTI હેલ્પલાઇન નંબર જાહેર કર્યો? તો તે છે પંજાબ રાજ્ય સરકાર, કે જેણે RTI હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. પંજાબ રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી અમરિંદરસિંહ, રાજ્યપાલ VP સિંહ બદનોર, વિધાનસભાની બેઠકો 170, લોકસભાની બેઠકો 13, રાજ્યસભાની બેઠકો 7, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 2. હાલમાં જ કયા દેશની પત્રકાર મનમીત કૌરને બ્રિટનના પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી? તો તે પત્રકાર છે પાકિસ્તાન દેશની. પાકિસ્તાન, પાટનગર, ઇસ્લામાબાદ, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, પ્રધાનમંત્રી ઇમરાન ખાન, ચલણ છે પાકિસ્તાની રૂપી. બ્રિટન, પાટનગર, લંડન, પ્રધાનમંત્રી બોરિસ જોન્સન, ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ. પ્રશ્ન 3. હાલમાં ચર્ચામાં રહેલ 3097 મેગાવોટની એટાલિન જળવિદ્યુત પરિયોજનાનો સંબંધ કયા રાજ્યથી છે? તો આ જે જળવિદ્યુત પરિયોજના છે તેનો સંબંધ અરુણાચલ પ્રદેશથી છે. અરુણાચલ પ્રદેશ, રાજધાની ઇટાનગર, મુખ્યમંત્રી પેમા ખાંડુ, રાજ્યપાલ બ્રિગેડિયર BD મિશ્રા, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1, અને સ્થાપના વર્ષ છે 20 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન 4. હાલમાં જ નાબાર્ડના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે ગોવિંદ રાજુલુ ચિંટાલાને. તેઓને 2 વર્ષ માટે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. નાબાર્ડનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેની સ્થાપના 1982માં અને મુખ્ય મથક આવેલું છે મુંબઈમાં. પ્રશ્ન 5. કઈ કંપનીએ બેક ટુ સ્કૂલ અભિયાન શરૂ કર્યું? તો તે કંપની છે એસર, કે જેણે બેક ટુ સ્કૂલ અભિયાન શરૂ કર્યું છે. એસરની સ્થાપના 1976માં, મુખ્ય મથક ન્યૂ તાઇપેમાં, અને CEO છે જેસન ચેન. પ્રશ્ન 6. હાલમાં જ કોણે WHOને $2 બિલિયન અમેરિકી ડોલરની મદદ કરવાની જાહેરાત કરી? તો તે છે ચીન દેશ, કે જેણે $2 બિલિયન અમેરિકી ડોલરની મદદ કરવાની જાહેરાત કરી છે. ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનમિની. WHOનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 1948માં, મુખ્ય મથક જિનીવામાં છે, અને મહાનિર્દેશક છે ટેડ્રોસ એધાનોમ. પ્રશ્ન 7. હાલમાં જ કયા દેશે પોતાના નકશામાં કાલા પાણી વિસ્તાર પર પોતાનો દાવો કર્યો? તો તે દેશ છે નેપાળ. નેપાળ, પાટનગર, કાઠમાંડુ, રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી, પ્રધાનમંત્રી KP શર્મા ઓલી, ચલણ છે નેપાલીસ રૂપી. પ્રશ્ન 8. હાલમાં જ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ કોરોના મુક્ત જાહેર થયો? તો તે છે લદ્દાખ, કે જે કોરોના મુક્ત જાહેર થયો છે. લદ્દાખ, પાટનગર લેહ, અને હાલમાં છે લેફ્ટનન્ટ ગવર્નર RK માથુર. પ્રશ્ન 9. WHOના
કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે ડૉક્ટર હર્ષવર્ધનને. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે ભારતના ડૉક્ટર હર્ષવર્ધન. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્થાપના 1948માં, મુખ્ય મથક જિનીવામાં છે અને મહાનિર્દેશક છે ટેડ્રોસ એધાનોમ. પ્રશ્ન 10. હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રી થોમસ થાબાનીએ રાજીનામું આપ્યું? તો તેઓ પ્રધાનમંત્રી હતા લેસોથોના. પોતાના પદેથી તેમણે રાજીનામું આપ્યું છે. લેસોથો, પાટનગર મોસેરુ, ચલણ છે લોટી. પ્રશ્ન 11. હાલમાં જ પીએમ ઈ વિદ્યા કાર્યક્રમ માટે કેટલી યુનિવર્સિટીને પસંદ કરવામાં આવી? તો આ કાર્યક્રમ માટે 100 યુનિવર્સિટીઓને પસંદ કરવામાં આવી છે. ભારત, પાટનગર, નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12. હાલમાં જ આત્મનિર્ભર ભારત માટે કેટલા ગાયકોએ મળીને જય તું ભારતમ ગીત બનાવ્યું? તો કુલ 211 ગાયકોએ મળીને આ ગીત બનાવ્યું છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 13. હાલમાં જ વિશ્વ મધમાખી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે 20 મેના રોજ. આ વખતનો વિષય હતો બી એંગેજ. પ્રશ્ન 14. ભારત અને કયા દેશે હાલમાં જ 5 નવા બંદરના સંચાલન માટે એક સમજૂતી કરી? તો ભારત અને બાંગ્લાદેશે એક સમજૂતી કરી છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. બાંગ્લાદેશ, પાટનગર ઢાકા, રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, પ્રધાનમંત્રી શેખ હસીના અને ચલણ છે બાંગ્લાદેશી ટકા. પ્રશ્ન 15. હાલમાં જ અલીબાબાના સંસ્થાપક જેક માએ કઈ બેંકના બોર્ડમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી? તો તે સોફ્ટ બેંક છે તેમાંથી, તેને બોર્ડ છે તેનામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.